तो सोहराबुद्दीन एन्काउंटर केस में भाजप अध्यक्ष अमित शाह नु नाम सामे आव्यु हतु त्यारे हवे भाजप अध्यक्ष अमित शाह ने कोर्ट थी राहत मिली छे। बॉम्बे हाईकोर्ट माथी अमित शाह ने राहत मिली छे। बॉम्बे लॉयर्स एसोसिएशन नी अर्जी कोर्टे फगावी छे। महत्वनुं छे के सीबीआई कोर्टे अमित शाह ने सोहराबुद्दीन एन्काउंटर केस में दोष मुक्त जाहिर कर्या हता। त्यारबाद सीबीआई ना चुकादा ने लॉयर्स एसोसिएशने बॉम्बे हाईकोर्ट में पड़कार्यो हतो, त्यारे हवे बॉम्बे हाईकोर्ट माथी पण अमित शाह ने राहत मिली छे। तो आ मुद्दे संवाददाता तुषार दिवाकर फोन लाइन पर। जी तुषार, शुं विगतो प्राप्त थई रही छे? એન્કોર અમિત શાહ ઉપર જે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર નો કેસ ચાલી રહ્યો હતો, જે થોડા સમય પહેલા જ સીબીઆઈ કોર્ટે અમિત શાહ ને આ કેસમાં દોષ મુક્ત જાહેર કર્યા હતા અને અમિત શાહ ના સમગ્ર જે સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસ નો મામલો હતો તેમાં નિર્દોષ જાહેર કરી અને આ કેસ છે તેમની સામેથી હટાવી લેવામાં આવ્યો હતો। પરંતુ બોમ્બે હાઈકોર્ટ એસોસિએશન ના જે વકીલો હતા, વકીલો તરફથી આ જે કોર્ટનો આ નિર્ણય હતો તેને પડકારતી એક અરજી કરવામાં આવી હતી અને અમિત શાહ સામે ફરીથી સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો કેસ ચાલુ કરવામાં આવે અને તેમાં સંપૂર્ણ તપાસ થાય તેવી એક અરજી કરવામાં આવી હતી। જો કે આજે બોમ્બે હાઈકોર્ટે અમિત શાહ સામે કરેલી આ અરજી ફગાવી દેતા અમિત શાહને મોટી રાહત આપી હતી। 2007માં ગુજરાતમાં જે સોહરાબુદ્દીન અને એની સાથે બીજા અન્ય ત્રણ લોકોના એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા, જેમાં અમિત શાહ માટે એક બહુ મોટા રાહતના સમાચાર કહી શકાય। અંકુર, બિલકુલ દિવાકર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।